टू श्रीजी फूड, હું છું મનીષા ઠક્કર। આજે આપણે બનાવીશું ચાર અલગ અલગ પ્રકારના રાયતા, જે ઉનાળામાં ખાવાની ખૂબ જ મજા આવે છે। અને આજે આપણે બુંદીનું, ગાજરનું, મિક્સ વેજીટેબલ અને કાકડીનું રાયતું કેવી રીતે બનાવવું એ જોઈશું। તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ। સૌથી પહેલાં આપણે કાકડીનું રાયતું બનાવીશું, તો એના માટે એક વાટકો લઈ લઈએ અને એમાં 3 મોટી ચમચી દહીં ઉમેરવાનું છે। દહીં વધારે ખાટું પણ નહીં અને મોળું પણ નહીં એવું ઉપયોગમાં લેવાનું। અને દહીં ઘરે કેવી રીતે જમાવવું એનો વિડીયો મેં પહેલાં તમારી સાથે શેર કરેલો છે, અને તમારે જો એ જોવો હોય તો ઉપર આઈ બટન ઉપર અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક આપેલી છે, ત્યાંથી આની રેસીપી જોવા મળી જશે। હવે દહીંને આપણે ચમચીથી કે હેન્ડ વિસ્કની મદદથી સરસ રીતે ફેટી લેવાનું છે, જેથી એ એકદમ સરસ સ્મૂથ થઈ જશે। દહીંને આપણે આ રીતે ફેટી લઈએ એ પછી આપણે આમાં છીણેલી કાકડી ઉમેરવાની છે। તો જે દેશી કાકડી આવે છે એનો જ મેં ઉપયોગ કર્યો છે, જેને ધોઈ લેવાની અને પછી જે મીડિયમ સાઇઝની છીણી હોય છે એનાથી આ રીતે છીણીને તૈયાર કરી લેવાની। કાકડીને છીણીને એનું પાણી નીચોવાની જરૂર નથી, કાકડીને છીણીને તરત જ આમાં ઉપયોગમાં લેવાની છે। હવે આમાં મસાલા કરીએ તો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। રાયતામાં મીઠું સાચવીને ઉમેરવાનું, જેથી એ ખારું ના થઈ જાય। આની સાથે જ આપણે થોડું શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું। જે કાચું જીરું આપણે વાપરતા હોઈએ છીએ એને તવીમાં ધીમા તાપે શેકી લેવાનું અને પછી એને અધકચરું વાટીને તૈયાર કરી લેવાનું છે। આની સાથે આપણે થોડા ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરીશું। જો રાયતું નાના બાળકોને ખાવા માટે આપવું હોય તો તમે મરચાં સ્કીપ કરી શકો છો। આની સાથે આપણે થોડા રાઈના કુરિયા ઉમેરીએ, ઓપ્શનલ છે, જો તમારી પાસે ના હોય તો તમે સ્કીપ કરી શકો છો। પણ જે રાઈના કુરિયા હોય છે એનાથી કાકડીના રાયતાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે, તો તમે જરૂર ટ્રાય કરજો। થોડી આપણે દળેલી ખાંડ ઉમેરી દઈએ। ખાંડનું પ્રમાણ જે આપણે દહીં ઉપયોગમાં લીધું હોય એમાં ખટાશ કેવી છે એના ઉપર પણ ડિપેન્ડ હોય છે। હવે આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાની છે। તો બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે। હવે આ રાયતાને આપણે એક વાટકીમાં લઈ લઈએ। અત્યારે જે માપ લીધું એનાથી આ સાઇઝની એક વાટકી રાયતું બનીને તૈયાર થયું છે। આના ગાર્નિશિંગ માટે આપણે ઉપરથી થોડો શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું અને ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દઈએ। તો આ આપણું કાકડીનું રાયતું બનીને તૈયાર છે। હવે આપણે બુંદીનું રાયતું બનાવીશું, તો સેમ એ જ રીતે વાટકામાં આપણે 3 થી 4 ચમચી જેટલું દહીં લઈ લેવાનું છે અને પછી એને ચમચીથી કે હેન્ડ વિસ્કની મદદથી સરસ રીતે ફેટી લેવાનું છે। દહીં આ રીતે ફેટાઈ જાય એ પછી આપણે આમાં તીખી બુંદી ઉમેરવાની છે, જે કોઈપણ ફરસાણવાળાના ત્યાં તમને મળી જશે। અને જો તમારે આ બુંદી ઘરે બનાવવી હોય તો એની પણ રેસીપી મેં તમારી સાથે શેર કરેલી છે, તો ઉપર આઈ બટન ઉપર અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરવાથી એની રેસીપી જોવા મળી જશે। તો 4 ચમચી આપણે બુંદી ઉમેરી દેવાની છે। હવે આમાં થોડી સમારેલી કોથમીર ઉમેરીશું। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ, બુંદીમાં પણ મીઠું હોય એટલે આ સમયે મીઠું આમાં એકદમ સાચવીને ઉમેરવાનું। થોડો શેકેલા જીરાનો પાવડર ઉમેરીએ અને થોડું લાલ મરચું ઉમેરીશું। રાયતામાં હંમેશા કાશ્મીરી લાલ મરચું ઉપયોગમાં લેવાનું। હવે આને સરસ રીતે મિક્સ કરી લઈશું અને આ રાયતું એવું છે કે જ્યારે તમારે ખાવા બેસવાનું હોય એ સમયે જ બનાવવાનું, કેમ કે આમાં આપણે બુંદી ઉમેરી હોય એટલે જો તમે આને બનાવીને થોડી વાર રહેવા દેશો તો એકદમ ઘટ થઈ જશે, એટલે તમારે આને સર્વ કરવાના સમયે જ આમાં બુંદી ઉમેરવાની। ઉનાળામાં શાક ખૂબ જ મોંઘા થઈ જતા હોય છે અને એની સાથે જ શાકની ક્વોલિટી જેવી જોઈએ એવી મળતી નથી હોતી, તો એવા સમયે જો તમે શાકના બદલે આ રીતનું રાયતું બનાવીને સર્વ કરો તો શાકની પણ જરૂર નથી પડતી અને ઘરમાં નાના મોટા દરેકને ખૂબ જ પસંદ આવે છે। અને રાયતાને આપણે વાટકીમાં લઈ લઈએ, પછી આપણે એનું ગાર્નિશિંગ કરીશું। તો આના ઉપર પહેલાં થોડી બુંદી ઉમેરી દઈએ, પછી થોડી સમારેલી કોથમીર, લાલ મરચું અને શેકેલા જીરાનો પાવડર ઉમેરી દઈશું। તો આપણું બુંદીનું રાયતું પણ બનીને તૈયાર છે। હવે આપણે બનાવીશું ગાજરનું રાયતું। તો અહીંયા એક વાટકો લેવાનો છે અને એમાં 3 ચમચી આપણે દહીં ઉમેરી દઈશું। દહીંને સરસ રીતે ફેટી લેવાનો છે। દહીં ફેટાઈ જાય એ પછી આપણે આમાં છીણેલું ગાજર ઉમેરવાનું છે। તો
तो अहीं मैं लाल गाजर नो उपयोग कर्यो छे। लाल गाजर ना मळे तो जे ओरेन्ज गाजर आवे छे एनो उपयोग करवो होय तो पण करी शकाय। तो आटला मापमां आपणे 2 चमची छीणेला गाजर उमेरवाना छे। हवे आमां मसाला करीए तो सौथी पहेला तो चपटी जेटलुं मीठुं उमेरीए, आनी साथे ज सेकेला जीरानो पाउडर, थोड़ा समारेला लीला मरचा, तमारी पसंद प्रमाणे तमे मरचा ओछा वत्ता करी शको छो, थोड़ी समारेली कोथमीर उमेरीशुं अने छेल्ले आमां थोड़ुं काश्मीरी लाल मरचुं उमेरी दईए। हवे आ बधी वस्तुने सरस रीते मिक्स करी लईशुं। गाजर गळ्या ज होय एटले आमां खांड उमेरवानी जरूर नथी, પણ જો તમે ઓરેન્જ ગાજર ઉપયોગમાં લેતા હોય તો તમે ચપટી જેટલી ખાંડ ઉમેરી શકો છો। બધી વસ્તુ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે તો હવે આપણે આને એક વાટકીમાં લઈ લઈએ, રાયતાને વાટકીમાં લઈ લઈએ, પછી એનું ગાર્નિશિંગ કરીશું। તો થોડું કાશ્મીરી લાલ મરચું, થોડી સમારેલી કોથમીર અને થોડો શેકેલા જીરાનો પાવડર ઉમેરી દઈએ તો આ આપણું ગાજરનું રાયતું પણ બનીને તૈયાર છે। હવે આપણે બનાવીએ વેજીટેબલ રાયતું। તો એક વાટકામાં 4 ચમચી જેટલું દહીં લેવાનું છે અને દહીંને આપણે ચમચીથી કે હેન્ડ વિસ્કની મદદથી સરસ રીતે ફેટી લઈશું। દહીં ફેટાઈ જાય પછી આપણે આમાં શાકભાજી ઉમેરવાના છે। તો સૌથી પહેલાં આપણે આમાં 1 ચમચી ઝીણા સમારેલા ટામેટાં ઉમેરીએ। ટામેટાને બીયા કાઢીને સમારીને તૈયાર કરવાના છે। એ પછી આપણે આમાં 1-1.5 ચમચી જેટલી ઝીણી સમારેલી કાકડી ઉમેરીશું। અહીંયા તમે દેશી કે ખીરા કાકડી કોઈ પણ ઉપયોગમાં લઈ શકો છો। એ પછી 1 ચમચી ઝીણા સમારેલા ગાજર ઉમેરીએ અને 1.5-2 ચમચી જેટલી ઝીણી સમારેલી કોબીજ ઉમેરીશું। તમે જો ડુંગળી ખાતા હોય તો આમાં તમે 2 ચમચી જેટલી ડુંગળી પણ ઉમેરી શકો છો। થોડા ઝીણા સમારેલા લીલા મરચાં અને સમારેલી કોથમીર ઉમેરીએ, આની સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું, થોડો શેકેલા જીરાનો પાવડર અને થોડું કાશ્મીરી લાલ મરચું ઉમેરીએ અને છેલ્લે આમાં સ્વાદ પ્રમાણે દળેલી ખાંડ ઉમેરી દેવાની અને આને સરસ રીતે મિક્સ કરી લઈશું। બાળકો જો શાકભાજી ના ખાતા હોય એ સમયે તમે જો આ રીતનું રાયતું બનાવીને આપશો તો એમને પણ આ ખાવાની ખૂબ જ મજા આવશે। બધી વસ્તુ સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે આને એક વાટકામાં લઈ લઈશું। રાયતાને વાટકીમાં લઈને પછી એનું ગાર્નિશિંગ કરીશું। તો સૌથી પહેલાં આમાં ઝીણી સમારેલી કોથમીર ઉમેરીએ, થોડું લાલ મરચું અને થોડો શેકેલા જીરાનો પાવડર ઉમેરી દઈશું। તો હવે આપણું આ વેજીટેબલ રાયતું પણ બનીને તૈયાર છે। તો હવે આપણા ચારે પ્રકારના રાયતા બનીને તૈયાર છે, બુંદીનું, ગાજરનું, મિક્સ વેજીટેબલ અને કાકડીનું રાયતું। આ બધા રાયતા ટેસ્ટમાં ખૂબ જ સરસ બને છે તો તમે પણ બનાવીને જરૂર ટ્રાય કરજો। આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે।